નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ દ્વારા સંચાલિત આ ઓનલાઈન એજ્યુકેશનમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ઓનલાઈન એજ્યુકેશન 12 કોમર્સની અંદર 2 યુનિટ કમ્પ્લીટ પૂર્ણ કર્યા છે દોસ્તો. યુનિટ 1 એમાં પણ 2 રીત છે, કેન યુ ઇન્સ્ટોલ લવ અને ધ સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા, એ પોએમ છે. યુનિટ 2ની અંદર પણ 2 રીત છે, એમની અંદર અનફોર્ગેટેબલ હોલ્ટ ડિઝની અને બીજી જે છે રીત છે એ પોએમ છે, ધ સેપર સેપ્સ. સેપર સેપ કરનાર ઘરાઈ ગયું. ચારેચર યુનિટ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. એક્ઝામમાં એમાંથી 100% ચારેય વિભાગમાંથી કાંઈક હશે જ, ચારેય યુનિટ સેક્શનમાંથી હશે. હવે આપણે આ ટેક્સ્ટબુકને આગળ ધપાવવાની છે, જેમાં યુનિટ 3 એનું રીડ 1 એટલે મેનેજ યોર સ્ટ્રેસ, જેનું શું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ યોર સ્ટ્રેસ આ એનું નામ છે દોસ્તો. તમારો તણાવ પ્રબંધિત કરો, યાની નિયમન કરો, મેનેજ કરો. તમારો તણાવ પ્રબંધિત કરો, યાની નિયમન કરવાની વાત છે. તણાવને શું કરવાની વાત છે? નિયમન કરવાની વાત છે. હવે શું કહે છે? થોડુંક યુનિટે આ બંને યુનિટ 3ના બંને રીડ થોડોક લાંબા છે, સ્વાભાવિક છે, ગ્લોસરીમાં વધારે જ હોય. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જેવી ગાડી આપણી ટ્રેન ચાલે છે એ જ સ્પીડમાં એ જ પાટા ઉપર આપણે ચાલવાનું છે દોસ્તો. જરા પણ આગું પાછું થવાનું ક્યાંય નથી. આ યુનિટ આપણે બધી રીતે કામ લાગશે, કારણ કે સ્ટ્રેસ વગર માણસનું જીવન છે જ નહીં. સૌથી પહેલાં આપણે ગ્લોસરીનો અભ્યાસ કરીશું. સ્ટ્રેસ પહેલો શબ્દ છે આપણો. સ્ટ્રેસ સ્ટ્રેસ યાનિ તણાવ. સ્ટ્રેસનો મતલબ શું થશે? તણાવ. જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ટેન્શન કહીએ છીએ. આપણે શબ્દ વાપરીએ છીએ, કયો શબ્દ વાપરીએ છીએ? ટેન્શન. ટેન્શન એટલે 10 પુત્રો નહીં, ટેન્શન એટલે 10 પુત્રોની વાત નથી, ટેન્શન એટલે તણાવની વાત છે દોસ્તો. નેક્સ્ટ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ જેનો અર્થ શું થશે? નિયમન. નિયમન મેનેજમેન્ટનો અર્થ શું થશે? નિયમન. કઈ રીતે મેનેજ કરવું? સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે તણાવ નિયમન, આ ભેગો પણ શબ્દ આવશે આપણી બુકની અંદર. પછી સ્ટ્રેન્થન.
સ્ટ્રેન્થન, સ્ટ્રેન્થન એટલે શું થશે? તો કે મજબૂત બનાવવું, મજબૂત બનાવવું. મેક સ્ટ્રોંગર, જેને આપણે કહીએ મજબૂત બનાવવાની વાત છે. સ્ટ્રેન્થ, સ્ટ્રોંગ. નેક્સ્ટ ફ્લેક્સિબિલિટી, ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી યાની પરિવર્તનશીલતા. ફ્લેક્સિબિલિટી એટલે શું થશે? પરિવર્તનશીલતા. નેક્સ્ટ ઇન્ટરલિંક્ડ, ઇન્ટરલિંક્ડ. ઇન્ટરલિંક્ડ એટલે શું થશે? એકબીજા સાથે જોડાયેલું, જેને આપણે કહીએ અથવા તો સંકળાયેલું. ઇંગ્લિશનો એનો સમાનાર્થી શબ્દ છે કો રિલેટેડ, યાની એકબીજા સાથે જોડાયેલું હોય, એકબીજાની સાથે જે સંકળાયેલું હોય છે એને શું કહેવામાં આવે છે? ઇન્ટરલિંક્ડ કહેવામાં આવે છે. આગળ વધીએ. ડિસ્ટિંગ્વિશ, ઘણા બધા શબ્દો આવશે નવા હો દોસ્તો. ડિસ્ટિંગ્વિશ ડિસ્ટિંગ્વિશ મીનિંગ શું થશે? જુદું પાડવું, અલગ તારવું. જુદું પાડવું, આ જુદા પાડવા માટેના ઘણા બધા એમના સમાનાર્થી છે. સેપરેટ, સેટ અપાર્ટ, સેપરેટ. અલગ તારવું, જેને આપણે કહીએ જુદું પાડવું, અલગ તારવું, શું કહેવામાં આવે છે? ડિસ્ટિંગ્વિશ. નેક્સ્ટ કોન્સન્ટ્રેટ, કોન્સન્ટ્રેટ, કોન્સન્ટ્રેટ. મેડિટેશનની અંદર આ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. ઘણી ગ્લોસરી છે આ યુનિટની અંદર, ગ્લોસરીના 3 માર્ક છે એટલે લખાવું છું. યાદી રાખવાની, પાકી કરવાની, ચાર ચાર વાર બુકની અંદર લખવાની છે. જ્યારે તમે આવો, પ્રત્યેક શિક્ષણની શરૂઆત થાય અને પહેલું કામ ગ્લોસરીનું કરવાનું છે. એક એક જે વર્ડ છે એને ચાર ચાર વાર લખવાના છે, એક એક સ્પેલિંગ. કોન્સન્ટ્રેટ, એક ઠેકાણે એકત્ર કરવું, મન એકત્ર કરવાની વાત છે. એક ઠેકાણે એકત્ર કરવું, મન એકત્ર કરવાની વાત છે. કોન્સન્ટ્રેટ. આગળ વધીએ. ઇમ્પોઝ, ઇમ્પોઝ દબાણ કરવું. દબાણ કરવું, ઇમ્પોઝ એટલે ઇન્ફોર્સ.
ના પર દબાણ કરવું. ઇમ્પોઝ, દબાણ કરવું, સમાનાર્થી શબ્દ શું થશે? ઇનફોર્સ. રેશનલ, રેશનલ તર્કયુક્ત. તર્કયુક્ત લોજિકલ સેન્સિબલ. વિચારપૂર્વકનું આપણે કહીએ ને, વિચારી અને વિચારીને કહેવાની વાત છે. વિચારપૂર્વકનું, લોજિકલ, સેન્સિબલ. આગળ જોઈએ. રિટ્રીવ, રિટ્રીવ નિયંત્રણ પાછું મેળવવું. રિટ્રીવ એટલે શું થશે? નિયંત્રણ પાછું મેળવવું. આગળ જોઈએ. કાઉન્ટર પાર્ટ, કાઉન્ટર પાર્ટ એટલે શું થશે? પ્રતિરૂપ. પ્રતિરૂપ, કાઉન્ટર પાર્ટ યાની પ્રતિરૂપ. નેક્સ્ટ, ઇન્ટરેક્શન, ઇન્ટરેક્શન ક્રિયા પ્રતિક્રિયા. ઇન્ટરેક્શન એટલે શું થશે? ક્રિયા પ્રતિક્રિયા. ક્રિયાને પ્રતિક્રિયાને શું કહેવામાં આવે છે? ઇન્ટરેક્શન કહેવામાં આવે છે. નેક્સ્ટ, એક્ઝામ નર્વસ. આ આપણે બહુ લાગુ પડે. એક્ઝામ નર્વસ, એટલે શું થશે? પરીક્ષાનો ભય. જેમ જેમ નજીક આવતી જાય એમ એમ આપણે પરીક્ષાનો ભય છે એ સતાવતો જાય છે. એક્ઝામ નર્વસ યાની પરીક્ષાનો ભય. રિટેન, રિટેન આ શબ્દ પણ સરસ છે. ચાલુ રાખવું, ઘણા બધા એમના શબ્દ છે સિમિલર. કન્ટિન્યુ, પછી હોલ્ડ ઓન, આ બધા શબ્દ છે યાદ રાખવાના છે આપણે. કન્ટિન્યુ, હોલ્ડ ઓન, હજી શબ્દ એક છે કીપ ઓન. કીપ ઓન આ બધા શબ્દ છે આપણે યાદ રાખવાના છે.
પછી 12 એટલે રોકવું, આના પણ સિમિલર વર્ડ છે, 12ના પણ. રોકવું અથવા અવરોધ ઊભો કરવો, પ્રિવેન્ટ અથવા ઓબસ્ટ્રક્ટ. એક પ્રિવેન્ટ છે અને બીજો શબ્દ છે એમનો ઓબસ્ટ્રક્ટ. બાર એટલે રોકવું અથવા તો અવરોધ ઊભો કરવો, જેના સમાનાર્થી શબ્દ છે પ્રિવેન્ટ અથવા તો ઓબસ્ટ્રક્ટ. આગળ જોઈએ, અનટીપિકલ. અનટીપિકલ શું થશે એનો અર્થ? અસાહજિક મતલબ કૃત્રિમ. અસાહજિક ક્યાંય સાહસ વગરનું, અનટીપિકલ, એબનોર્મલ, અનનેચરલ. એબનોર્મલ અસાહજિક અનનેચરલ. કૃત્રિમ કોઈ જાતના સાહસ વગરનું, અસાહજિક કૃત્રિમ જેને આપણે કહીએ છીએ. રેઝિલિયન્સ, રેઝિલિયન્સ રેઝિલિયન્સ શું થશે મિનિંગ એનો? તાકાત, સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ યાની તાકાત, ફ્લેક્સિબિલિટી. લેંગ્વિડલી, ત્યાર પછીનો આપણો સ્પેલિંગ છે લેંગ્વિડલી. શું થશે એનો મિનિંગ લેંગ્વિડલીનો? લેંગ્વિડલી યાની સુસ્ત રીતે, સુસ્તપણે જેને આપણે કહીએ, દેખીતી રીતે, આપણી જ સામાન્ય કોમન લેંગ્વેજની અંદર લેંગ્વિડલી. જોતું લેંગ્વેજ નથી, એના કોઈ સમાન અર્થમાં નથી સુસ્ત રીતે. વોકેબ્યુલરી આપણે બોલીએ જ છીએ, વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શું થશે? શબ્દ ભંડોળ. શું થશે? શબ્દ ભંડોળ, જેને આપણે વોકેબ કહીએ છીએ ટૂંકમાં. આ બધું છે એ જે આપણે ગુજરાતીની અંદર કેમ આવે ટીપણ, સમાનાર્થી શબ્દો, એમ ઇંગ્લિશની અંદર વોકેબ આવે છે, જેને આપણે વોકેબ્યુલરી કહીએ છીએ. પછી હેમિસ્ફિયર્સ, હેમિસ્ફિયર્સ
હેમિસ્ફિયર્સ, જેનો મિનિંગ શું થશે? તો આમ જોઈએ તો મગજના ડાબા અને જમણા અર્ધભાગ, મગજના ડાબા અને જમણા અર્ધભાગ ને શું કહેવામાં આવે છે? હેમિસ્ફિયર્સ કહેવામાં આવે છે. જે આપણું માઇન્ડ છે એ લેફ્ટ રાઈટ હાફ પાર્ટ છે. શું કહેવામાં આવે છે? હેમિસ્ફિયર, મગજના ડાબા અને જમણા અર્ધભાગ. કારણ કે આ મગજને લગતો જ આખો પાર્ટ છે. તણાવ ક્યાં થાય? તે ક્યાં થાય? મગજમાં થાય. પગમાં તણાવ ન થાય, હાથમાં ના થાય, ક્યાં થાય? મગજમાં. અને ક્યારે થાય? આપણી દ્રષ્ટિએ વિચારે તો પરીક્ષા આવે એટલે તણાવ ચાલુ થાય. આગળ ક્લિક. હળવેથી દબાવો. તો ફ્લિપ નથી, ફ્લિપ એટલે ઉછાળવું થાય. ફ્લિપ ધ કોઈન, પેલું મેચ હોય ને ટોસ ના કરી એટલે ફ્લિપ કહેવાય. આ ફ્લિક છે. ફ્લિક એટલે શું થશે? હળવેથી દબાવવું, કેવો અર્થ થશે. ત્યાર પછી બેઝિકલી, બેઝિકલી એનો મિનિંગ શું થશે? મૂળભૂત રીતે. આના પણ શબ્દો ઘણા બધા છે. જો ઇસેન્શિયલી હતો, ઇસેન્શિયલી, ફંડામેન્ટલી, આવા બધા શબ્દ યાદ રાખતા જાઓ, ઓટોમેટિક જ્ઞાનની અંદર તમારા અંગ્રેજીની અંદર વધારો થઈ જશે દોસ્તો. આવા શબ્દો યાદ રાખવા માંડો એટલે. આગળ જોઈએ એન્ટિસિપેટ. એન્ટિસિપેટ એન્ટિસિપેટ શું થશે? મિનિંગ આશા રાખવી અથવા ધારણા રાખવી. આશા રાખવી, એક્સેપ્ટ, ગેસ, આ બધા એના સમાનાર્થી શબ્દ છે. એક વર્ડના કેટલા બધા અર્થ નીકળે છે. વોકેબ્યુલરી જો તમારી જોડે હોય તો તમે એસે પણ સારી રીતે લખી શકો, સુદૃઢ રીતે અને પ્રોપર ટેન્સનું કાળનું જ્ઞાન હોય તમે કોઈ બી વાક્ય આસાનીથી લખી શકો છો. યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસનો પહેલો પાર્ટ જે વોકેબનો છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આ જે સ્પેલિંગ છે, આ સ્પેલિંગ આ બાજુ 10 છે, આ બાજુ 3 ને 3, 6 ને 3, 9 ને 3, 12 ને 13, 13 ને 10, 23 સ્પેલિંગ છે. જે હોકેપ છે, એક સ્પેલિંગ તમારે 4 વાર લખવાના છે, પાકા કરવાના છે. ફરી પાછું કહી દઉં છું, સારા ખુલે એટલે તમારે આ પાકું કરીને લાવવાનું છે. આજે આપણે મહેનત કરી છે, નહીં તો સીધો ભણાવીને હમણાં 5 દિવસ કોર્સ પૂરો કરી દો 5 પાર્ટનો, એવું નથી કરવું. આપણે યોગ્ય રીતે ભણવું છે, પ્રોપર વેમાં. આપણી જે ટ્રેન ચાલે છે એ ટ્રેનથી ભણવું છે. હું કહું એટલું કરતા જાજો, ચોક્કસ તમારો ઉદ્ધાર થશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.